નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સની નોલેજ યુટ્યુબ ચેનલ મોડર પેપર નંબર ચોત્રીસની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સો માર્કનું પેપર રહેશે અને દોસ્તો જે તમને ખ્યાલ છે એ ઉપર આપણે વધારે ચર્ચા નથી કરીએ એક કલાકનો સમય બરાબર એમાં દોસ્તો આપણે ફટાફટ આજના પ્રશ્નો જે કાંઈ હોય તમને મહત્ત્વના લાગતા હોય એ પ્રશ્નો ખાસ કરીને રિવિઝન કરી લેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો આટલું કામ કરી અને આજે આપણે આગળ વધી જઈએ પ્રથમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સાહિત્યકારની આત્મકથા આપેલી છે તો એક આત્મકથાનું નામ છે સદમાતાનો ખાંચો તો આ કોની આત્મકથા છે આવો પ્રશ્ન પૂછેલો છે જવાબ આવશે દોસ્તો નટવરલાલ પંડ્યા કોણ આવશે નટવરલાલ પંડ્યા ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન સિંનો એટલે કે સમાનાર્થી જણાવો છે ફ્રન્ટ ટાયર ફ્રોન્ટ શબ્દનો સમાનાર્થી દોસ્તો અહીંયા બાઉન્ડ્રી થશે ઓકે તો ઓપ્શન બી ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે થર્ડ ક્વેશ્ચન છે બાલારામ રીસ અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે બાલારામ રીસ અભયારણ્ય દોસ્તો બનાસકાંઠાની અંદર આવેલું છે ઓકે ત્યારબાદ શરીર ની આંતરિક રચનાનો અભ્યાસ એટલે કઈ શાખા ચાર નંબરનો પ્રશ્ન એને આપણે દોસ્તો એટોલોમી એનાટોમી કહીશું શું કહીશું એનાટોમી તો ઓપ્શન એ રાઈટ આન્સર થશે આપણા દેશમાં આપણું રાજ્ય કોની ઉક્તિ છે આ જે યુક્તિ રચેલી કોની ઉક્તિ છે પાંચ નંબરનો પ્રશ્ન જવાબ આવશે મદન મોહન માલવિયા ઓકે મદન મોહન માલવિયા છ નંબરના પ્રશ્ન તરફ જઈએ દોસ્તો કે ભાઈ સમાસ ઓળખાવો દેવા લઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો વચ્ચે તમને કંઈક ઉમેરવા થતું હોય એવું લાગી રહ્યું છે ઓપ્શન નંબર સિક્સની અંદર તો અહીંયા તત્પુરુષમાં થશે વચ્ચેની દેવ આલય દેવોનું આલય એટલે કે ઓપ્શન સી ત્યારબાદ શ્રી રંગ અવધૂતનું જન્મ સ્થળ કયું છે સાત નંબરનો પ્રશ્ન શ્રી રંગ અવધૂતનું જન્મસ્થળ દોસ્તો ગોધરા આવશે કયું આવશે ગોધરા ત્યારબાદ ધે શુડ બી રેડી ટુ ગો ખાલી જગ્યા ટ્વેન્ટી મિનિટ્સ તો અહીંયા દોસ્તો આઠ નંબરના કર્શનની અંદર ઇન આવશે ઇન ટ્વેન્ટી મિનિટ્સ ત્યારબાદ પહેલી જે બોધ પરિષદ ભરાય એ કઈ જગ્યાએ ભરાઈ હતી નવ નંબરનો પ્રશ્ન છે દોસ્તો જવાબ આવશે આપણો રાજગૃહ કયું આવશે રાજગૃહ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ કયું છે દસ નંબરનો પ્રશ્ન બધા કરતાં ઈજી પ્રશ્ન ભણકાર કોનો છે ભણકાર ત્યારબાદ આગળ વધી જઈએ દોસ્તો રૂઢિપ્રયોગનો અર્થ ચીલો પાડવો શું છે ચીલો પાડવો ચીલો પાડવાનો અર્થ છે દોસ્તો નવો રિવાજ પાડવો ત્યારબાદ કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લાની અંદર આવશે બાર નંબરનો પ્રશ્ન તો કે ભાઈ કેલિકો મ્યુઝિયમ છે તે અમદાવાદ જિલ્લાની અંદર આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ વોટર વોટ અ હોરિબલ સાઇટ વી ઓલ એક્સાઇટેડ ચૌદ નંબરનો પ્રશ્ન દોસ્તો કયા નંબરનો ચૌદ નંબરનો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે કેલિકો સોરી ક્યાં ગયું વી વી ઓલ એક્સાઈટેડ ધેટ ઇટ વોઝ અ વેરી હોરેબલ સાઇટ તો ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે ત્યારબાદ ભારતમાં ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે પંદર નંબરનો પ્રશ્ન દોસ્તો અનુચ્છેદ યાદ રાખજો ત્રણસો ને ચોવીસ અનુચ્છેદ અંતર્ગત ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવે છે ત્યારબાદ મુખ્ય મેમરી કોના સમન્વયથી કાર્ય કરે છે છોળ નંબરનો પ્રશ્ન મુખ્ય મંબરે વિદ્યાર્થી મિત્રો સીપીયુના સમન્વયથી કાર્ય કરે છે ઓપ્શન ડી ત્યારબાદ એડિયમ્સ એન્ડ ફેર્સ ઇન ડક્ષ આપેલું છે તો એનો તમારે વિદ્યાર્થી મિત્રો એડિયમ્સ જણાવવાનો છે અઢાર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ બાદ અહીંયા જૂનાગઢમાં આવેલો જે શિલા અશોકનો શિલાલખ છે તે અશોકના શિલાલખની લિપિ કઈ હતી તો વિદ્યાર્થી મિત્રો લિપિ બ્રાહ્મી હતી કઈ હતી લિપિ બ્રાહ્મી હતી વિટામિન ડી છે તે વિટામિન ડી નું રાસાયણિક નામ શું થશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેલ્શિફોરોલ આગળ વધી જાય ટૂંકી વાર્તા કસબી તરીકે કોણ કોને ઓળખવામાં આવે છે તો કે ગૌરીશંકર જોશી અલંકાર ધોનીનું હૈયોજાને હિમાલય છોટી બરાબર તો બાવીસ નંબરનો પ્રશ્ન જવાબ શું આવશે તો કે ઓપ્શન નંબર સી ઉત્પ્રેક્ષા અલંકાર ત્યારબાદ સબસ્ટિટ્યુશન લેક ઓફ મુવમેન્ટ ઓર ઇક્વિલિટી ચોવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આપણો થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એટલે કે એનેટિયા ત્યારબાદ સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા દેશ પાસેથી આપણે લીધેલી છે તો આ વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે શું આવશે તો કે ઓસ્ટ્રેલિયા દેશ પાસેથી આ વસ્તુ લીધેલી છે ગુજરાતમાં વનરાજ સોરી ગુજરાતમાં ચાવડા વંશના અંતિમ શાસક કોણ હતા છવ્વીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે સામંત સિંહ ત્યારબાદ સત્યાવીસ નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરના શોધક કોણ હતા જવાબ આવશે ચાર્લ્સ બેબેઝ ત્યારબાદ દોસ્તો ગુજરાતી સાહિત્યમાં કોના ચાબખા છે તે છાબખા વખણાય છે ચાબખા વિદ્યાર્થી મિત્રો કોના વખણાય છે બધાને ખ્યાલ છે ભોજા ભગતના બરોબર અઠ્યાવીસ બાદ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન આપણે ગણિતમાં લઈશું ત્યારબાદ ધ ઓલ્ડ મેન સેડ ટુ હિઝ સન વોટ આર્મ્સ હેવ અ ડન યુ ઓકે તો કે ધ મે ઓલ્ડ મેન આશ્કડ આવશે અહીંયા તો બધામાં આશ્કડ હિઝ સન પણ બધામાં આવશે વોટ પણ બધામાં છે આર્મ્સ હી ઇઝ આવશે શું આવશે તો ત્રીસ નંબરના પ્રશ્નમાં આપણો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી થઈ જશે ત્યારબાદ આગળ વધી જઈએ એકત્રીસ નંબરનો પ્રશ્ન ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ જણાવો આ તો બધાને ખ્યાલ હશે સિદ્ધાર્થ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ અને વાત કરીએ ચોત્રીસ નંબરના પ્રશ્નની કન્ડક્ટેડ તો અહીંયા તમારે ઓપોઝિટ વર્ડ શોધવાનું છે ચોત્રીસ નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે ડિસિએટ ફિલ્ડ ત્યારબાદ કેન્દ્રીય નાના પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે જવાબ આવશે દોસ્તો રાષ્ટ્રપતિ દ્વારા ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી વન એઈટ એટ ફાઇવ એટલે કે અઢારસો ને પિંચાશીની અંદર સંધિ છોડો જો સાર્થક તમે સાર્થક બોલો ને વિદ્યાર્થી મિત્રો સાર પાછળ ર બોલાશે શું બોલાશે સાડત્રીસ નંબરના પ્રશ્નમાં પાછળ તમને ર બોલાશે તો અહીંયા સાર્થક ક તો અહીંયા ત્રણ અક્ષરો જુદા પાળના થશે સ પ્લસ અર્થ પ્લસ ક સ પ્લસ અર્થ પ્લસ ક એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ ઝઘડો લોચન મનનો કૃતિ કોની છે આડત્રીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દ દયારામ કોની છે દયારામ ત્યારબાદ આઈ વોન્ટ મેરી ટુ બે ઇન સાર્જ ખાલી જગ્યા આઈ ગેટ બેક ફ્રોમ હોલિડે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓગણચાળીસ નંબરના પ્રશ્નોની અંદર રાઈટ આન્સર અંતિલ થશે ત્યારબાદ ગુજરાતમાં જે ચીકોનો પાક છે તે સૌથી વધુ કયા જિલ્લાની અંદર લેવાય છે ચીક્કુ વિદ્યાર્થી મિત્રો વલસાડની અંદર સૌથી વધારે માત્રામાં થાય છે તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે ભારતમાં પારસી તહેવાર જે નવરોજ ઉજવવાનું કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો બલબન દ્વારા આ તહેવાર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપો આબાદી જો આબાદી શબ્દ આપેલો છે બરોબર એનો વિરુદ્ધાર્થી વિદ્યાર્થી મિત્રો બરબાદી થાય શું થાય બરબાદી ઓપ્શન નંબર સી ત્યારબાદ સાચી જોડની લખો કિડયારું ચોકી કારીગર કે પછી ગિરમીટ તેતાલીસ નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બરબાદી તો આ રીતે આવશે જ નહીં અહીંયા પ્રત્યાઘાત પ્રત્યાઘાત આ શબ્દ વિદ્યાર્થી મિત્રો આ રીતે નાબાદી અહીંયા આપણને કીધું છે સોરી આપણે નીચેનો પ્રશ્ન જોવાનો છે સાચી જોડીને લખો કારીગર કારીગર આ રીતે નહીં લખાય કારીગર આ રીતે લખાય છે કારીગર ત્યારબાદ ચોકી તો ચોકી વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાશે અને આપણે કીડિયારો છે તો કીડિયારો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાશે કી ડી યા અને પછી રૂ તો કયો આન્સર રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી થશે ગિરમીટ છે તે અહીંયા સાચું આપેલું છે બાકી ત્રણે ખોટા છે ત્યારબાદ નિશાવતાર કોની કૃતિ છે ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે મનીલાલ ત્રિવેદી કોની છે મણિલાલ ત્રિવેદી ત્યારબાદ ઇડિયમ્સ થ્રો અપ માય કાર્ડ્સ ઓકે છેતાલીસ નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે દોસ્તો ઓપ્શન નંબર બી એટલે કે ટુ કોનફેસ ડિફેટ બહુચરાજી શક્તિપીઠ કઈ જગ્યાએ આવેલી છે ક્યાં આવેલી છે સુડતાલીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે મહેસાણાની અંદર આગળ વધી જઈએ વાત કરીએ ક્ષય રોગમાં શરીરનું કયો અંગ પ્રભાવિત થાય છે અડતાલીસ નંબરનો પ્રશ્ન દોસ્તો કયો રોગ તો કે ફેફસા ત્યારબાદ કોઈ વર્તુળની સોરી પચાસ નંબરનો પ્રશ્ન જોઈએ સેન્જ ધ વોઇસ યુ વિલ હેવ સ્ટાર્ટેડ ધ જોબ પચાસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ધ જોબ વિલ હેવ બિન સ્ટાર્ટેડ બાય યુ ઓપ્શન નંબર એ ત્યારબાદ આંતર પરિષદની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે એકાવન નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બસો ત્રેસઠ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોના સમયથી શરૂ કરવામાં આવી જવાબ આવશે અકબરો ગણતરી અને સરખામણી માટે કમ્પ્યુટરનો કયો ભાગ વપરાય છે ત્રેપન નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ એલ યુ ત્યારબાદ સૌ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવો જોઈએ એવા સાહિત્યકાર એટલે વિદ્યાર્થી મિત્રો આવશે મહાદેવભાઈ દેસાઈ ત્યારબાદ નેસેસરી ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઇન્વેન્સરી તો અહીંયા છપ્પન નંબરના પ્રશ્નમાં જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો તમારો મધર વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ફરીથી રિપીટ થઈ ગયેલો પ્રશ્ન નવસારીની અંદર આવશે ત્યારબાદ આગળ વધી છે ખાલી જગ્યાએ ભારતના નેપોલિયનનું બિરુદ અપાય છે ખાલી જગ્યાને ભારતના નેપોલિયનનું બિરુદ અપાય છે સમુદ્રગુપ્તને કોને સમુદ્રગુપ્તને ત્યારબાદ સવ્ય સાચી કોનું તખલ્લું છે ફિફ્ટી નાઇન નંબરનો ક્વેશ્ચન જવાબ આવશે ધીરુભાઈ ઠાકર કોણ આવશે ધીરુભાઈ ઠાકર સમાસ સર્વજ્ઞ શબ્દ આપેલો સર્વજ્ઞ વધુ આવરી લે તેવું આ રીતનાનો એનો અર્થ થશે તો સાઠ નંબરમાં આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એટલે કે ઉપપદ સમાસ ત્યારબાદ લેટ સ્લીપિંગ ડોક્સ ખાલી જગ્યા બાસઠમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એટલે કે લાય આગળ વધી જઈએ ભાઈ બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનામતની બેઠકની ફાળવણી છે તે કોના દ્વારા કરવામાં આવે છે ચોસઠ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થીઓ વિકાસ કમિશનર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર વિકાસ કમિશનર આવશે ત્યારબાદ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ સામાજિક નવલકથા કોણ હતી ઓકે તો પાસઠ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે તો કે સાસુ સાસુ વવની લડ સોરી સાસુવની લડાઈ અહીંયા પ્રથમ સૌપ્રથમ સામાજિક નવલકથા કીધી છે સામાજિક નવલકથામાં ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે સાચી જોડની લખો નિધિ નિધિ તો લગભગ બધાને લખતા આવડતું હશે ઓપ્શન એ જ આપણો રાઈટ આન્સર થઈ જાય બરોબર ને આગળ વધી જઈએ ભાઈ ચેન્જ ધ વોઇસ અડસઠ નંબરનો પ્રશ્ન ધ હેડ કમ્પ્લીટેડ અસાઇમેન્ટ તો ધ અસાઇનમેન્ટ આગળ આવી જશે બરાબર અડસઠ નંબરનો પ્રશ્ન છે ધ અસાઇમેન્ટની આગળ શું આવશે તો કે હેડબિન કમ્પ્લીટેડ આપેલું છે સાથે હેડ છે તો હેડ બિન લાગશે હેડબિન બધામાં લાગેલું છે બરાબર અહીંયા નથી લાગી તો અહીંયા કાઢી નાખીએ હેડબિન બાય ધેમ તો ઓપ્શન આપણો બી આન્સર રાઇટ થઈ જશે કમ્પ્લીટેડ હેડબિન બાય ધેમ અહીંયા વિદ્યાર્થી મિત્રો હેડ બીન કમ્પ્લીટેડ ઓકે અહીંયા કમ્પ્લેટ જ છે તો કમ્પ્લીટેડ આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે મૂળભૂત ફરજોની જોગવાઈ કયા ભાગની અંદર આપેલી છે સિક્સ્ટી નાઇન ભાગ નંબર ચાર એ ત્યારબાદ સીપીયુનો મુખ્ય ઘટક કોણ હોય છે જવાબ આવશે બધ ઉપરના બધા એક એ એલ યુ પણ આવશે મેમરી પણ આવશે અને કંટ્રોલ યુનિટ પણ આવશે કરણ ઘેલો કોની નવલકથા છે બિન સચિવાલયની અંદર પૂછાય ગયેલો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થીઓનો નંદશંકર તુરુજા શંકર મહેતા ત્યારબાદ એકસો ને ચુમ્માલીસ ખુરશી વેચતા સોરી આ પ્રશ્ન આપણે નહીં લઈએ કરંટ મેથનો ક્વેશ્ચન છે એટલે અત્યારે નહીં લઈએ ધ મટીરિયલ્સ ઇઝ ડિફરન્ટ ખાલી જગ્યા ધેટ ઓકે તોંતેર નંબરની ખાલી જગ્યા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ફ્રોમ વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે થઈ હતી જો અહીંયા તમને કન્ફ્યુઝન થશે ઈસવીસન અઠ્યોતેર આવ્યું આપેલો છે અને ઈસવીસન પૂર્વે અઠ્યોતેર પણ આપેલું છે ઈસવીસન પૂર્વે છપ્પન પણ આપેલું છે ઈસ્વીસન છપ્પન પણ આપેલું છે આપણને વિક્રમ સંવંત પૂછેલી છે વિક્રમ સંવંતમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઈસવીસન અઠ્યોતેર આવશે માત્ર ને માત્ર એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે પંચોતેર નંબરનો પ્રશ્ન રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો રસાયણ વિજ્ઞાનના પિતા એને લેવો ઓળખવામાં આવે છે ઓપ્શન બી ઇઝ રાઇટ રાઈટ આન્સર ત્યારબાદ ગુજારે છે શિરે તારે જગતનો નાથ એ તે સ્નેહી આ પંક્તિ કોની છે છોતેર નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એટલે કે બાલાશંકર કંથારિયા ત્યારબાદ આગળ વધી જઈએ દોસ્તો કહેવતનો અર્થ સમજાવો બે પાંદડે થવું કયા પાંદડે બે પાંદડે થવું તો કે બે બાજુથી પસ્તાવું નવો ચીલો બનાવો ન ઘરનું ન ઘાટનું કે પછી સુખી થવું સત્યોતેર નંબરનો પ્રશ્નમાં આવશે સુખી થવું બે પાંદડે થવું મીન્સ કે સુખી થવું ઇટ વોઝ રેનિંગ હેવેલી એસ્ટરડે ઇટ વોઝ રેનિંગ એસ્ટરડે હેવલી રેસ્ટેડ ઓકે અહીંયા તમારે નેગેટિવ કરવાનું છે વોજ રેનિંગ આપેલું છે ને તો એનું વોજ નોટ થઈ જશે તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે બરાબર ને ત્યારબાદ આગળ વધી જઈએ ગુજરાતનો જે કડી અને કલોલ તાલુકો વિસ્તાર એ કયા નામે ઓળખાય છે એંશી નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખાખરીયા ટપ્પા તરીકે આગળ વધી જઈએ મોહંજો દળો કઈ નદીના કિનારે આવેલું છે એક્યાસી નંબરનો પ્રશ્ન જવાબ આવશે સિંધુ નદી ચંદ ઓળખાવો કદી મારી પાસે વન વન તના હોતકોષો મોવો સૌથી પહેલાં અહીંયા તો બધા આપેલા છે પૃથ્વી હરિની મંદાક્રાંત શીખવાની સત્તા રક્ષણના સંદો છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો શિખર જેવો આકાર બનતો હોય છે આ રીતનો આ રીતે બને છે આગળથી આમ આમ થાય છે બરાબર એટલે એ શોર્ટકટ હોય એ રીતની તમારે યાદ રાખવી પડશે એના માટે આપણે એવું હશે તો ગુજરાતી વ્યાકરણનો લેક્ચર મૂકીશું જેથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ ફાયદો થાય તો અહીંયા આપણે છે વિદ્યાર્થી મિત્રો ચાંદ ઓળખાવાની અંદર શીખવાની ઓપ્શન રાઈટ આન્સર થઈ જશે ત્યારબાદ અહીંયા પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે બાકી તો બધા કરાટનાની એ પ્રશ્ન છે ઇફ યુ ડોન્ટ હરી ખાલી જગ્યા ગોઈંગ ટુ મિસ રેઇન પંચ્યાસીમાં આવશે ડોક્ટર ઓપ્શન નંબર એ એટલે કે યોર વિજયનગર સામ્રાજ્યનું પાટનગર કયું હતું સ્યાસી નંબરનો પ્રશ્ન એટી સિક્સમાં જવાબ આવશે હંપી શું આવશે હમ્પી ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપો વ વુ સમાનાર્થી શબ્દ આપો અહીંયા વિદ્યાર્થી મિત્રો વ ર આ રીતનું આપેલું છે તો વરવોનો અર્થ સમાનાર્થીમાં શું થશે સત્યાશી નંબરનો પ્રશ્ન જવાબ આવશે ખપવો ત્યારબાદ ચૌદ એપ્રિલના રોજ ભારતનો પ્રથમ એન્ડ વેલ્થનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો કરટનો પ્રશ્ન આપણે અત્યારે નહીં લઈએ પૂર્વલાભ કોની કૃતિ છે આ આઈએમપી પ્રશ્ન છે નિવેશ એમાં જવાબ આવશે મનીશંકર રત્નજી ભટ્ટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિશ્વગીત કોની કૃતિ છે નેવ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કવિ નાનાલાલ ત્યારબાદ હાસ્ય મંદિર કોની કૃતિ કોની કૃતિ છે હાસ્ય મંદિર કૃતિમાં દોસ્તો જવાબ આવશે રમણલાલ નીલકઠે ઓપ્શન નંબર એ ત્યારબાદ દોસ્તો છે ચૌદ એપ્રિલના રોજ આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો આ પ્રશ્નો બે હજાર અઢારના કરટનો છે એટલે આપણે કંઈ કામનો નથી લોહીનું પીએચ કેટલું હોય છે લગભગ ત્રણ ચાર વાર રિપીટ થઈ ગયો પ્રશ્ન જવાબ આવશે કોની કોની સમાધિ સમાધિ છે છે આ પ્રશ્ન પણ આપણે જોઈ લીધો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેવાલિક કોનો કાવ્ય સંગ્રહ છે છન્નો નંબરનો પ્રશ્ન નાઇન્ટી સિક્સ જવાબ આવશે કવિ બોટાદકર કેવું સેવાલિક સેવાલીની સંધિ જોડો સુષુપ્ત સત્તાનો નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સુસુપ્ત ઓપ્શન નંબર સી હાલમાં શ્રી રાજકુમારનું નિધન થયું તે ખાલી જગ્યા હતા કોણ હતું વિદ્યાર્થી મિત્રો તો એ ચિત્રકાર હતા પ્રકાશને પૃથ્વી સુધી આવવા માટે સરેરાશ કેટલી સેકન્ડનો સમય લાગે છે નમોનો નમૂનો પ્રશ્ન જવાબ છે પાંચસો સેકન્ડ ઓપ્શન સી ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો કરડનો પ્રશ્ન આવી જાય છે એટલે જેટલા મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા આ પેપરમાંથી આપણને કામ લાગે એવા એ બધા આપણે પ્રશ્નો જોઈ લીધા બાકીના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર નજર ફેરવી લેજો ક્યાંથી તો કે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર પીડીએફ ડાઉનલોડ કરી અને પછી આ તેમાંથી એનું સોલ્યુશન કરી લેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગથી જ વિડીયો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યારબાદ ત્યાં સુધી બાય બાયબાયટે જઈએ